महत्वना समाचार सामे आव्या छे। अमदावाद जिल्लामां खाण खनिज विभाग द्वारा दरोडा पाडवामां आव्या छे। कासिंद्रा नवापुरा सरोडा गामे एक साथे सपाटो मोटा पाये चाली रह्यो हतो गैरकायदेसर रेती खनन, तो गांधीनगर फ्लाइंग स्क्वॉड द्वारा कार्यवाही करवामां आवी। 6 हिटाची मशीन अने 9 डम्पर कब्जे करवामां आव्या। वेश बदली फिल्मी ढबे 5 स्थळे रेड करवामां आवी छे। रेड करता खनिज माफियाओमां फफड़ाट मची जवा पाम्यो छे। एने पटेलनी आगेवानीमां ऑपरेशन सफळ रह्युं छे। 4.6 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર, અમદાવાદ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કાસિંદ્રા નવાપુરા સરોડા ગામે એક જ સાથે સપાટો મારવામાં આવ્યો। મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 6 હિટાચી મશીન અને 9 ડમ્પર કબજે કરવામાં આવ્યા। વેશ બદલી ફિલ્મી ઢબે સ્થળે રેડ કરવામાં આવી છે, તો રેડ કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઇન પર। વરિષ્ઠ પત્રકાર હિતેન્દ્ર રાજપૂત જોડાઈ ગયા છે। જે હિતેન્દ્ર, અમદાવાદ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, વેશ બદલી ફિલ્મી ઢબે 5 સ્થળે રેડ કરાઈ છે, શું છે સમગ્ર માહિતી જણાવશો? જી કશિશ, પાછલા કેટલાક દિવસથી જે જ્યારથી ખાણ ખનિજ વિભાગમાં નવા જે મુખ્ય સચિવ ડોક્ટર ગુપ્તા અને કમિશનર રૂપવંત સિંહ જ્યારથી નવા ચાર્જમાં આવ્યા છે, ત્યારથી આજે સમગ્ર ગુજરાતમાં ખાણ ખનિજ વિભાગે જે ખનન માફિયાઓ છે એના પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે। પાછલા કેટલાય દિવસથી ગુજરાતના અલગ અલગ જુદા જુદા જિલ્લાઓમાં આ રેડ કરવામાં આવી રહી છે, અને આજે જે સમાચારો મળી રહ્યા છે, વહેલી સવારથી અમદાવાદ જિલ્લાના જે 4 ગામ છે, નવાપુરા, સરોડા, કાસિંદ્રા સહિતના, ત્યાં એક સામે એકદમ ફિલ્મી ઢબે વેશ બદલીને ગાંધીનગરના જે ફ્લાઇંગ સ્ક્વોડ ના ડેપ્યુટી ડાયરેક્ટર ટીમને લીડ કરી રહેતા એને પટેલ, એમની આગેવાનીમાં ઓપરેશન હાથ ધરાયું હતું, અને ટોટલ 5 જે રેતી ખનિજ ગેરકાયદેસર 5 જગ્યાએ જે થઈ રહી હતી એ ખૂબ મોટો જે સરકારને નુકસાન છે રોયલ્ટીનું એ થઈ રહ્યું હતું, એ ધ્યાન પર આવ્યું હતું। ઘણી બધી ફરિયાદો હતી, એના આધારે આ ઉચ્ચિંતીય કાર્યવાહી કરવામાં આવી, અને 6 હિટાચી મશીન અને 9 ડમ્પર કબજે કરીને કુલ લગભગ 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ દરોડાથી જે જે ખનન માફિયાઓ છે એમના ફફડાટ વ્યાપી ગયો છે, અને આ સપાટો પણ એવું કહેવાય રહ્યું છે સૂત્રોના દ્વારા કે સમગ્ર ગુજરાતમાં આ સપાટો સતત આવી રીતે ચાલુ રહેશે, અને નવા જે અધિકારીઓ છે એ કોઈ પણ રીતે આ જે ગેરકાયદે જે માઇનિંગ છે, જે ખનન છે એ ચલાવી લેવા માંગતા નથી, એ હાલ પ્રતીત થઈ રહ્યું છે કશિશ। જીતેન્દ્ર, તો મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું, ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, બાતમી કેવી રીતે મળી હતી, ને ફિલ્મી ઢબે જે 5 સ્થળે એક સાથે રેડ કરવામાં આવી છે, આના વિશે આપ શું કહેશો? જી કશિશ, કેટલાય સમયથી ફરિયાદો તો હતી જ, પણ એમના ઇનપુટ, પ્રાઇવેટ ઇનપુટ પણ હોય છે, આ જે ફ્લાઇંગ સ્ક્વોડ હોય છે એ નજર રાખી રહ્યા છે, અને ખાલી આ જગ્યા પર નહીં, આખા ગુજરાતમાં લોકો સતત રેડ કરી રહ્યા છે। પાછલા લગભગ 15 દિવસથી આ રેડનો સિલસિલો છે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે। આજે અમદાવાદ જિલ્લામાં સપાટો બોલાવવામાં આવ્યો છે। સવારે ટ્રક અને ડમ્પરમાં જેવા ખાનગી વાહનોમાં વેશ બદલીને ખેડૂત અને સામાન્ય વ્યક્તિ બનીને આ લોકો ફ્લાઇંગ સ્ક્વોડની જે ટીમ છે અને સમગ્ર ગુજરાતમાં જિલ્લાઓમાંથી જે અધિકારીઓ છે, આ રેડમાં જે અધિકારીઓ હતા અલગ અલગ જિલ્લાઓમાંથી પસંદગી કરવામાં આવ્યા હતા, અને આવી રીતે એકદમ ફિલ્મી ઢબે આજે રેડ કરીને ચારે તરફથી રેડ કરવામાં આવી છે, અને જે ખનન માફિયાઓ છે એના પર ધોંસ વધારી છે આ સરકારે અને આ અધિકારીઓએ। જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કાસિંદ્રા નવાપુરા સરોડા ગામે એક જ સાથે સપાટો મારવામાં આવ્યો। મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અનેક ફરિયાદો મળી હતી, ત્યારબાદ વેશ બદલીને ફિલ્મી ઢબે 5 સ્થળે રેડ કરવામાં આવી છે। 6 હિટાચી મશીન અને 9 ડમ્પર કબજે કરવામાં આવ્યા છે। રેડ કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે સમગ્ર ગુજરાતમાં, જ્યારે આવી રીતના જે ખાણ ખનિજ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવી રહ્યા છે, છેલ્લા 15 દિવસથી ખાણ ખનિજ વિભાગ દ્વારા ખૂબ જ એક્ટિવ બનીને આવી રીતના એક્શન મોડમાં તે દેખાઈ રહ્યું છે। એને પટેલની આગેવાનીમાં ઓપરેશન જે હતું તે ખાસ શરૂ કરવામાં આવ્યું હતું, તે ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે, સફળ રહ્યું છે। 4.6
કરોડ નો મુદ્દા માલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। रथयात्राए भगवान जगन्नाथ भाई बलभद्र और बहन सुभद्रा साथ संकळायेलो एक हिंदू तहेवार है।